શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 36મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે વાદ કરવા આવેલા વિદ્વાનોની મધ્યે જે કોમળ અંતઃકરણવાળા હરિશ્ચંદ્ર વિદ્વાન હતા, તેણે કળિયુગમાં પણ આ પૃથ્વી પર શ્રીહરિનો અવતાર થાય છે એ વાતનો સ્વીકાર કર્યો, તેમજ નારૂપંત નાનાએ પણ મુક્તાનંદ સ્વામીના વચનોને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યા. ત્યાર પછી આડા અવળા પ્રશ્નો કરી તેના ઉત્તરો આપવાની યુક્તિ પ્રયુક્તિમાં નિપુણ રામચંદ્ર વૈદ્ય મુક્તાનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછવા લાગ્યા કે, હે મહર્ષિ સ્વામી, તમે જે વચન કહ્યા તેમાં અમને સંપૂર્ણ શ્રદ્ધા છે, તેને અમે પૂર્ણ સત્ય માનીએ છીએ, કારણ કે સત્યવચન બોલનારા ને અમારા હિતની વાત કરનારા તમે ગુરુ ભક્ત છો. ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ, ગુરુ એ જ મહાદેવ અને ગુરુ એ જ પરબ્રહ્મ છે. આ પ્રમાણે સ્કંદપુરાણમાં રહેલી ગુરુ ગીતામાં પ્રમાણભૂત વચનો કહેલા છે, એટલે તમે તમારા ગુરુને સાક્ષાત નારાયણ કહો છો એ વાત બરાબર છે. પરંતુ મારો એક પ્રશ્ન એ છે કે જો ચારે યુગમાં ભગવાનના અવતારો પ્રગટ થતા હોય તો વિષ્ણુને પુરાણાદિકમાં ત્રિયુગી નામથી શા માટે કહેલા છે? શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધમાં ભૂમિએ વરાહ ભગવાનની સ્તુતિ કરી ત્યારે પણ ત્રિયુગાય નમઃ એમ બોલીને નમસ્કાર કર્યા છે. હે વિદ્વાન સ્વામી, મને આ સંશય રહે છે તેનું નિવારણ તમે જ કરો. હું આ લોકમાં તમારી સમાન સંશય છેદનારા અન્ય કોઈ પુરુષને જોતો નથી, તમે જ મારા સંશયને દૂર કરી શકશો. હે રાજન, આ પ્રમાણે યુક્તિથી પ્રશ્ન પૂછવામાં ચતુર રામચંદ્ર વૈદ્યે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સર્વશાસ્ત્રના રહસ્યને જાણતા મહાબુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી તેમના પ્રત્યે કહેવા લાગ્યા, હે વિપ્ર, ગુરુમાં જે પરમેશ્વરપણાની બુદ્ધિ છે તે તો પતિવ્રતા નારીએ જેમ પતિમાં પરમેશ્વરપણાની બુદ્ધિ આરોપિત કરી છે તેમ શિષ્યોએ ગુરુમાં આરોપિત કરી છે. જેમ રાજસેવકો રાજામાં ઈશ્વરની બુદ્ધિ કરે છે પરંતુ તે પરમેશ્વરપણાની બુદ્ધિ વાસ્તવિક સત્ય નથી એ ચોક્કસ છે, પરંતુ હું તો તમને અત્યારે આ પૃથ્વી પર કળિયુગ હોવા છતાં પણ શરણાગત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુનો અવતાર થયેલો છે એમ કહું છું. જરા ધ્યાનથી સાંભળો કે ભગવાન શ્રી વિષ્ણુનું નામ ત્રિયુગી હોવાના કારણે કળિયુગમાં તેઓ પ્રગટ થતા નથી, આવા પ્રકારનો જે તમારો મત છે તેનો હું ઉત્તર કરું છું. હે વિદ્વાન વિપ્ર, ત્રિયુગ શબ્દને વિશે યુગ શબ્દ છે તે જોડલા વાચક છે. ભગ શબ્દથી કહેવાયેલા ત્રણ જોડલાઓ એ ભગવાનના સ્વરૂપને વિશે રહ્યા હોવાના કારણે ભગવાન શબ્દવાચી પરમેશ્વરને ત્રિયુગી કહેલા છે. પરંતુ ત્રણ યુગમાં પ્રગટ થાય છે અને કળિયુગમાં પ્રગટ નથી થતા એવો કોઈ અર્થ નથી. ત્રણ જોડલામાં એક જીવોની ઉત્પત્તિ અને પ્રલય, બીજું જીવોને સંસારમાં વારંવાર જન્મ અને મરણ, અને ત્રીજું જોડલું જીવોને મોક્ષના જ્ઞાનરૂપ વિદ્યા અને અનાદિ બંધનરૂપ અવિદ્યા. આ ત્રણેય જોડલાને જે જાણે અને જાણવાદિકનું ઐશ્વર્ય જેમાં હોય તેને ભગવાન કહેલા છે, અથવા સત્યુગની અંદર સર્વે મનુષ્યોની એક ભગવાનના સ્વરૂપને વિશે ધ્યાનપરાયણ સ્થિતિ હોવાથી, યજ્ઞરૂપ નારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ નહીં હોવાથી અને ત્રેતાયુગાદિ ત્રણમાં જ માત્ર યજ્ઞની પ્રવૃત્તિ હોવાથી પણ ભગવાન શ્રીહરિને ત્રિયુગી કહેલા છે, અથવા ત્રિયુગ શબ્દનો અર્થ તમે જે સાંભળ્યો છે કે સત્યાદિ ત્રણ યુગમાં જ ભગવાન હોય છે એવો ગ્રહણ કરીએ તો પણ પોતાના અંતરમાં સત્યુગાદિ ત્રણ યુગ રહેલા હોય ત્યારે ભગવાનનું દર્શન થાય છે એમ ગ્રહણ કરવો, કારણ કે યુગો બે પ્રકારે રહેલા છે, એક બાહ્ય યુગો અને બીજા આભ્યંતર યુગો. તેમાં બાહ્ય યુગો તો પ્રસિદ્ધ છે,
જેનાથી આ પૃથ્વી પર ધર્મનો અને લોકનો વ્યવહાર થઈ રહ્યો છે, પરંતુ જે આભ્યંતર ચાર યુગો છે તેની પ્રવૃત્તિ તમને કહું છું. આ ચાર આભ્યંતર યુગોની વાત પૂર્વે શુકદેવજીએ પરીક્ષિત રાજાને કહેલી છે. સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો સર્વે મનુષ્યોમાં સામાન્ય રીતે જોવા મળે છે. એ ગુણો કાળ નામના ઈશ્વરની શક્તિથી પ્રેરણા પામી જીવોના કર્મને અનુસારે તેઓના મનમાં વધુ ઓછા અંશે સતત પ્રવૃત્ત થયા રાખે છે. જ્યારે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો તે ગુણોને વશ થઈ સત્વગુણમાં પ્રવૃત્ત હોય ત્યારે સત્યોગ ચાલી રહ્યો છે એમ જાણવું. તે સમયે મનુષ્યને જ્ઞાન તેમજ તપમાં રુચિ થાય છે. અને હે બુદ્ધિમાન વિપ્ર, જ્યારે મનુષ્યોને ફળ પ્રાપ્તિના અનુસંધાન સાથે યજ્ઞયાગાદિ કામ્યકર્મો કરવામાં અભિરુચિ થાય ત્યારે તેના મનમાં રજોગુણ વૃત્તિ પ્રધાન ત્રેતાયુગ ચાલી રહ્યો છે એમ જાણવું. અને જ્યારે મનુષ્યોને લોભ, અસંતોષ, માન, દંભ અને મત્સર જેવા દોષો સાથે યજ્ઞયાગાદિ કામ્યકર્મો કરવામાં રુચિ વર્તે ત્યારે તેઓના મનમાં રજોગુણ સહ તમોગુણ વૃત્તિ પ્રધાન દ્વાપરયુગ ચાલી રહ્યો છે એમ જાણવું. આમાં દંભાદિ દોષોમાં રુચિ તે તમોગુણનો ધર્મ છે અને યજ્ઞયાગાદિ કામ્યકર્મમાં રુચિ તે રજોગુણનો ધર્મ છે. બંનેનું મિશ્રણ તે દ્વાપરયુગ કહેલો છે. તેવી જ રીતે મનુષ્યોના મનમાં કપટ, અસત્ય, આળસ, અસમયે પણ સુવાની રુચિ, હિંસા, અંતરમાં વિષાદ, શોક, મોહ, ભય, કંજુસાઈ વગેરે દોષો વર્તે ત્યારે તે કેવળ તમોગુણ પ્રધાન વૃત્તિવાળો કળિયુગ ચાલી રહ્યો છે એમ કહેવાય છે. હે વિદ્વાન વિપ્ર, શુકદેવજીએ કહેલા આ પ્રમાણેના યુગોના સ્પષ્ટ લક્ષણોથી પોતાના મનમાં ચાલી રહેલા યુગની વિવેકી પુરુષોએ પરીક્ષા કરી લેવી. જ્યારે પોતાના મનમાં કળિયુગ ચાલતો હોય અને બહાર સત્યયુગ હોય છતાં પણ પોતાના હૃદયમાં સાક્ષાત શ્રીહરિનો પ્રાદુર્ભાવ થતો નથી, અર્થાત ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય, તેના સંતોની વાર્તા સાંભળવા મળતી હોય છતાં અંતરમાં કળિયુગ હોવાથી તેમનો આશ્રય થતો નથી, અને જ્યારે મનુષ્યોના મનમાં સત્યયુગ ચાલતો હોય ત્યારે ભલેને કળિયુગ હોય છતાં પણ સાક્ષાત ભગવાન શ્રીહરિનું તેમને દર્શન થાય છે, અર્થાત સાક્ષાત ભગવાનની વાર્તા સાંભળવા માત્રથી તેનો નિશ્ચય થવા પૂર્વક તત્કાળ તેનો આશ્રય થાય છે. આ મેં જે કહ્યું તેમાં સંશય કરવાના વિચારને કોઈ સ્થાન નથી. હે વિદ્વાન વિપ્રો, બહાર કળિયુગ હોય છતાં પરમાત્મા શ્રીહરિને તે પીડવા કોઈ પણ રીતે સમર્થ થતો નથી, કારણ કે પરમાત્મા શ્રીહરિ જ સર્વે યુગોના કારણ મનાયેલા છે. તેથી કળિયુગના ભયથી ભગવાનને તેમાં પ્રાદુર્ભાવ થતો નથી એવી શંકા ન કરવી. બહાર કળિયુગ હોય છતાં પણ તે પરમાત્મા પ્રગટ થઈને જ્ઞાન, વૈરાગ્ય, તપ આદિ સત્યયુગના ધર્મો આ પૃથ્વી પર મનુષ્યમાં પ્રવર્તાવવા સમર્થ હોય છે, માટે જ તેમને પરમેશ્વર કહેલા છે. હે સદબુદ્ધિમાન વિપ્ર, વેદ પણ તેમને કાળના પણ કાળ કહે છે. એથી ભગવાન શ્રીહરિને વિશે કળિયુગના ભયની કોઈ દિવસ શંકા ન કરવી. કાળનું કારણ રાજા છે, પરંતુ કાળ રાજાનું કારણ થઈ શકતો નથી. આ પ્રમાણે મહાભારતમાં ભીષ્મ પિતામહે પણ યુધિષ્ઠિર રાજાને કહેલું છે. આ રીતે મનુષ્ય રૂપમાં રહેલા રાજાને વિશે પણ કાળની પ્રવૃત્તિનું સામર્થ્ય ન હોય તો જગતના માલિક શ્રીહરિને વિશે તો મનુષ્યોએ કાળના સામર્થ્યની પ્રવૃત્તિની શંકા તો કેમ કરવી જોઈએ? કદાપિ કરવી યોગ્ય નથી. હે વિદ્વાન વિપ્ર, એ કારણથી ભગવાન શ્રીહરિ છે તે જ એક સર્વના સ્વામી છે. તેથી તમે ત્રિયુગ શબ્દને ધ્યાનમાં રાખી કળિયુગમાં ભગવાનના અવતારની શંકા ન કરો. આ રીતે હે વિપ્ર, આ લોકમાં મુમુક્ષુજનોએ ત્રિયુગ શબ્દનો અર્થ જાણવો, પરંતુ ભગવાનના અવતારો કળિયુગમાં થતા નથી
માટે જ ભગવાન શ્રીહરિને ત્રિયુગ કહેલા છે. આ પ્રમાણેના નાસ્તિક મનુષ્યની જેમ ત્રિયુગ શબ્દનો અર્થ ન જાણવો ને કહેવો પણ નહીં, એટલા માટે જ પ્રહલાદજીએ નૃસિંહ ભગવાનને સંબોધીને ત્રિયુગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યારે તે કહે છે કે તમે કળિયુગમાં ગુપ્ત રહો છો, પરંતુ કળિયુગમાં ભગવાન પ્રગટ થતા નથી એમ કહેતા નથી. પ્રહલાદના વચન આ પ્રમાણે છે, હે મહાપુરુષ, આ પ્રમાણે તમે અજન્મા છો, ત્રિયુગી અર્થાત છ ઐશ્વર્ય સંપન્ન છો, જોકે તમે મનુષ્ય, પશુ, પક્ષી, ઋષિ, દેવતા, મીન આદિ અનેક યોનિને વિશે પ્રાદુર્ભાવ પામી પોતાના ભક્તજનોનું પાલન કરો છો અને જગતના શત્રુ એવા અસુરોનો ઘાત કરો છો, તેમજ તે ચારે યુગને અનુરૂપ ધર્મનું રક્ષણ પણ કરો છો, છતાં પણ તમે કળિયુગમાં મનુષ્ય નાટ્યનું અનુકરણ કરી તમારું ઐશ્વર્ય છુપાવીને ધર્મનું રક્ષણ કરો છો. હે વિદ્વાનો, આ પ્રહલાદજીના વચનોમાં કળિયુગમાં ભગવાનનું જે ગુપ્તપણું કહ્યું તેનો અર્થ સ્પષ્ટપણે તમને કહું છું. પોતાના પરમ ઉત્કૃષ્ટ ઐશ્વર્યને પ્રગટ કરીને પણ મનુષ્ય નાટકથી તેને ક્ષણવારમાં છુપાવી શકે છે, આ ગુપ્તપણાનો અર્થ છે. જે રીતે ભગવાનને શ્રીકૃષ્ણાવતાર સમયે પ્રથમ વસુદેવ દેવકી આગળ પોતાનો પરમેશ્વરપણાનો ભાવ ઉત્પન્ન કર્યો ને પછી મનુષ્ય નાટકમાં બાળક થઈને પોતાનું ઐશ્વર્ય છુપાવી દીધું, તેવી જ રીતે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન યશોદાજીને વિશ્વરૂપના દર્શન કરાવી એક ક્ષણવારમાં મનુષ્ય નાટકથી પુત્રનો ભાવ દ્રઢ કરાવી દીધો ને ઐશ્વર્ય છુપાવી દીધું. હે વિદ્વાન વિપ્ર, તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણે નંદાદી ગોપોને પોતાના વૈકુંઠધામના દર્શન કરાવી ફરી મનુષ્ય નાટકનું અનુસરણ કરી તે ઐશ્વર્યને છુપાવી દીધું. દેવેન્દ્રાદિકથી પણ મરે નહીં તેવા દૈત્યોનો વિનાશ કરી શ્રીકૃષ્ણ ભગવાને પોતાની સ્તુતિ કરતા બ્રહ્માદિક દેવોને પણ મનુષ્ય લીલા કરી મોહ પમાડ્યા. યમુનાના ધરામાં અક્રૂરજીને પોતાના અદ્ભુત દર્શન કરાવ્યા ને ફરી મનુષ્ય લીલાથી તેને છુપાવી પણ દીધા. આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને હજારો વખત પોતાનું ઐશ્વર્ય દેખાડેલું છે ને વળી મનુષ્ય લીલાથી તેને ઢાંક્યું પણ છે. વળી કુરુક્ષેત્રની યાત્રામાં પધારેલા ને તેમના પરમાત્મા સ્વરૂપને જાણતા મોટા મહર્ષિઓએ કહેલા બે શ્લોકો તમને સંભળાવું છું, તેને તમે સાંભળો. ઋષિઓ કહે છે, હે ક્યારેય પણ કુંઠિત નહીં થતી મતિવાળા ને પોતાની યોગમાયારૂપ મનુષ્ય લીલાથી પરમાત્માપણાના ઐશ્વર્યને છુપાવતા એવા હે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન, તમને અમે નમસ્કાર કરીએ છીએ. આ રાજાઓ તથા યાદવો ભગવાન શ્રીકૃષ્ણ એવા આપની સાથે એક જ સ્થાનમાં રહે છે, છતાં પણ પોતાની મનુષ્યલીલાના અનુકરણને કારણે ગુપ્ત રાખેલા સર્વના નિયંતા શ્રીકૃષ્ણ ભગવાન આપને પરમાત્મા જાણી શકતા નથી. હે વિદ્વાન ભૂદેવો, જગતપ્રભો ભગવાન શ્રીહરિનું આ રીતે જે છુપાવવું તે પણ એક પોતાના સંકલ્પથી જ જાણવું, પણ કળિયુગના ભયથી નહીં. આ પ્રમાણે તમે જાણો, કપટથી પોતાનો અસુરભાવ છુપાવીને ધર્મનો દ્રોહ કરતા અને કળિયુગનો બળ પામેલા દૈત્યોને વિશેષપણે મોહ ઉત્પન્ન કરવા ભગવાન પોતાનું ઐશ્વર્ય છુપાવે છે. કળિયુગમાં અનેક પ્રકારના મનુષ્ય શરીરમાં પોતાનો અસુરભાવ છુપાવીને અસુરો લોકોને છેતરવા પૃથ્વી પર ઘણે ભાગે વિચરતા હોય છે, પરંતુ સર્વેજનોને મોહ પમાડનાર સ્વયં ભગવાન શ્રીહરિ તો આવા ગુપ્તવેશે ફરતા અસુરોને પણ મોહ ઉપજાવી પોતે મનુષ્ય રૂપે થઈ આ કળિયુગમાં ગુપ્તવેશે રહે છે. હે વિપ્ર, વાયુપુરાણમાં પણ શ્રીકૃષ્ણ ભગવાન કળિયુગને વિશે પોતાના સ્વરૂપને છુપાવીને રાખે છે. તે કહ્યું છે કે મનુષ્ય યોનિમાં પ્રવેશ કરી માનવરૂપે વર્તતા ભગવાન પોતાનું ઐશ્વર્ય ઢાંકીને આ પૃથ્વી પર વિચરે છે ઇત્યાદિ. તેવી જ રીતે હે વિપ્રવર્ય,
મનુષ્ય યોનિમાં રહેલા પોતાના ભક્તજનોની સાથે વિહાર કરવા માટે પૃથ્વી પર ફરે છે. સાંદીપની ઋષિ પાસે સમગ્ર વિદ્યામાં પારંગત થઈ મનુષ્ય દેહમાં રહેલા દૈત્યોને હણે છે. આ પ્રમાણે વાયુપુરાણમાં પણ કહેલું છે, હે વિપ્ર, મનુષ્ય ભાવમાં પણ પોતાનો આસુરી સ્વાંગ છુપાવી રહેલા દૈત્યો પોતાના અસુરભાવને કે આસુરી ક્રિયાને છુપાવી શકતા નથી, ને જ્યાંને ત્યાં અસુરભાવ પ્રગટ કરતા હોય છે. પરંતુ પરમાત્મા તો સ્વતંત્ર છે, તે મનુષ્ય ભાવમાં પણ પોતાનું ઐશ્વર્ય સંકલ્પ પ્રમાણે છુપાવીને રાખે છે. તેથી અસુરો અને મનુષ્યોથી ન થઈ શકે તેવા ચરિત્રો સ્વયં કરે છે, છતાં પણ પૃથ્વી પર તેમને કોઈ જાણી શકતું નથી. હે વિપ્રવર્ય, ભગવાનના સમગ્ર ચરિત્રો દિવ્ય હોય છે, છતાં પણ તેમાં અસુરો મોહ પામી જાય છે. પરંતુ ભગવાનના એકાંતિક ભક્તો ક્યારેય પણ મોહ પામતા નથી. તેથી બ્રહ્મપુરાણમાં પરમાત્માનું દૈત્યોને મોહ ઉપજાવવાપણું અને સ્વભાવ સિદ્ધ પોતાનું નિર્દોષપણું વર્ણન કરેલું છે. તે બ્રહ્મપુરાણના વચનો તમને સંભળાવું છું. ભગવાનને વિશે અજ્ઞાનપણું, પરવશપણું, વિધિના ભેદને આધીન વર્તવાપણું, પ્રાકૃત શરીર પ્રાદુર્ભાવ પામવું અને તેનો ત્યાગ કરવો વિગેરે ક્રિયાઓ અસુરોને મોહ ઉપજાવવાને માટે જ છે. આ દોષો ભગવાનને ક્યારેય સ્પર્શતા નથી. તે જ રીતે બ્રહ્માંડ પુરાણમાં પણ કહેલું છે. માટે હે વિપ્રવર્ય, શ્રી નારાયણ ભગવાનના ચરિત્રોને વિશે ભક્તોને કોઈ મોહ થતો નથી, આટલું તમે નક્કી માનો. અને તેથી જ પૃથ્વી પર રાજારૂપે રહેલા ગર્વિષ્ઠ કંસ, જરાસંધ વગેરે અસુરો ભગવાન શ્રીકૃષ્ણને જાણી શક્યા નહીં, ને ઉલટાની તેમની અવજ્ઞા કરી. તેથી જ ભગવાને ગીતામાં કહેલું છે કે મૂઢ, એટલે કે પોતાના આસુરી સ્વભાવને કારણે મોહ પામેલા જનો જગતના કલ્યાણને માટે મનુષ્ય શરીરને પામેલા અને સર્વભૂત પ્રાણી માત્રના નિયંતા એવા મારા પુરુષોત્તમપણાના પરમ ભાવને નહીં જાણીને મારી અવજ્ઞા કરે છે. તેથી મારા વિશે કરાતી તેમની આશાઓ, કર્મો અને જ્ઞાન પણ નિષ્ફળ જાય છે, કારણ કે તેઓ રાક્ષસી, આસુરી તેમજ મોહપ્રધાન પ્રકૃતિને આશરેલા હોવાથી તેમની બુદ્ધિ વિપરીત માર્ગે જ વિચરે છે. આવા મૂઢ નરાધમ, માયાથી હરાયેલા જ્ઞાનવાળા, આસુરી ભાવનો આશ્રય કરી રહેલા, તેથી જ દુષ્ટકર્મ કરતા તે આસુરીજનો મને પામી શકતા નથી. હે કુંતીપુત્ર અર્જુન, આસુરી યોનિને પામેલા આવા મૂઢ પુરુષો જન્મોજન્મ મને નહીં પામીને અધોગતિને પામે છે. હે વિપ્રવર્ય, આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે બહુ પ્રકારે કહ્યું છે. તેથી અસુરોના મતે ભગવાન કળિયુગમાં અવતાર ધારણ કરતા નથી, પરંતુ ભગવાનના એકાંતિક સંતોના મતે તો કળિયુગને વિશે પણ ભગવાન અવતાર ધારણ કરે છે. હે સદબુદ્ધિવાળા ભૂદેવો, આ પ્રમાણે મેં તમને ત્રિયુગ શબ્દનો અર્થ સમજાવ્યો. હવે પછી તમને બીજો કોઈ સંશય હોય તો મને પૂછી શકો છો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મુક્તાનંદ સ્વામીએ કહેલા આ ત્રિયુગ શબ્દના અર્થને સાંભળીને રામચંદ્ર વૈદ્ય બિલકુલ શાંત થઈ ગયા. ત્યાર પછી શાસ્ત્રવેત્તા શોભારામ શાસ્ત્રી પોતાના મનમાં જે સંશય હતો તે મુક્તાનંદ સ્વામીને પૂછવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્રિયુગ શબ્દાર્થના નિર્ણયમાં આસુરી જીવો ભગવાનના અવતારને સમજી શકતા નથી ઇત્યાદિનું નિરૂપણ કર્યું. એ નામે 36મો અધ્યાય પૂર્ણ થયો.